મિત્રો તો આજે આપણે આપણો આ લાસ્ટ ભાગ છે આ ચેપ્ટરનો બરાબર આ પ્રકરણનો છેલ્લો ભાગ છે એમાં આપણે આગળના ભાગમાં જોઈ ગયા હતા બરાબર કે વાતાવરણ અનુકૂલન એની અંદર ધ્રુવીય પ્રદેશ જે ઠંડા પ્રદેશો છે એ ઠંડા પ્રદેશોની અંદર જે રહેતા પ્રાણીઓ જે છે પ્રાણીઓ છે પક્ષીઓ છે બરાબર એ એ ધ્રુવીય પ્રદેશની અંદર કઈ રીતે અનુકૂલન સાધે છે વાતાવરણ જોડે કઈ રીતે શું કહેવાય અનુકૂલન સાધે છે એટલે કે રહે છે બરાબર તો એ જ રીતે બીજું આજે એના વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટે એક બીજું છે વિષુવવૃત્તીય વર્ષાવનો બરાબર વિષુવવૃત્તીય વર્ષાવનો એટલે કે આપણને વિષુવવૃત્તીય વર્ષાવનો એટલે કે વિષુવવૃત્તીય જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર વર્ષા એટલે કે વર્ષા બરાબર તો વિષુવવૃત્તીય જે ડુંગર છે તેની અંદર જ્યાં વરસાદ વધુ થતો હોય તેવો વિસ્તાર વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય બરાબર વિષુવવૃત્ત પ્રદેશ એવો છે કે જ્યાં આબોહવા જે છે એ ગરમ હોય છે કેવી હોય છે ગરમ હોય છે તો વિષુવવૃત્તીય વર્ષાવનને કહેવાય છે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ બરાબર એને કહેવાય છે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ વિષુવવૃત્તીય પ્રદેશ જે છે એ નજીક હોવાથી એની આબોહવા જે છે એ ગરમ હોય છે કેવી હોય છે ગરમ હોય છે અને ત્યાં આગળ ઠંડુ વાતાવરણ હોય તો ઠંડુ વાતાવરણનું તાપમાન મિનિમમ કેટલું 15°C હોય છે નીચામાં નીચું તાપમાન ઠંડી પડે તો 15°C સુધી જાય છે જ્યારે ધ્રુવીય પ્રદેશમાં શું ઇસ્યુ જોઈએ કે માઇનસની અંદર જતું હોય છે 0 અને 0 કરતાં પણ માઇનસની અંદર એનું તાપમાન જતું હોય છે તો અહીંયા એ પ્રમાણમાં જ્યારે ઉનાળાનું જે તાપમાન હોય છે એ મેક્સિમમ 40°C હોય છે અને અમુક વાક્યની સપાટીની પણ થોડો ધીમે વધુ થતું હોય છે એટલે કે ગરમી વધુ હોય છે તાપમાન વધુ હોય છે એટલા માટે આ વિષુવવૃત્તીય જે પ્રદેશ છે તેની આબોહવા જે છે એ ગરમ હોય છે એનો જે દિવસ રાત્રિનો જે સમયગાળો હોય એ સરખો હોય છે મોટાભાગે બરાબર અને એનું તાપમાન જળવાઈ રહેતું હોય છે આ જે વિષુવવૃત્તીય વર્ષાવનો છે એ વર્ષાવનો એટલા માટે કે ત્યાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડતો હોય છે એટલા માટે એને વિષુવવૃત્તીય વર્ષાવનો કહે છે આ જે વિષુવવૃત્તીય વર્ષાવન છે એ પ્રદેશ કઈ કઈ જગ્યાએ વિષુવવૃત્તીય પ્રદેશ માને છે તો કે છે આસામનો પશ્ચિમ ઘાટ આપણા ભારત દેશની અંદર આસામનો પશ્ચિમ ઘાટ છે એ વિષુવવૃત્તીય પ્રદેશ તરીકે ઓળખાય છે પછી છે દક્ષિણ એશિયા મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકા આ જે પ્રદેશો જે છે એને વિષુવવૃત્તીય પ્રદેશ તરીકે આપણે લઈ શકીએ છીએ પછી આ જે વિષુવવૃત્તીય પ્રદેશો છે ત્યાં આગળ કેવા પ્રાણીઓ જોવા મળે છે આપણે આગળ ધ્રુવીય પ્રદેશો જોઈ ગયા ત્યાં આપણે પેન્ગ્વિન છે રીંછ છે સફેદ રીંછ છે બરાબર આ બધા પ્રાણીઓ જોઈ ગયા કે ત્યાં આગળ કેવા પ્રાણીઓ હોય છે પણ આ વિષુવવૃત્તીય વર્ષાની અંદર કેવા તો કે છે વાનરો હોય છે ગોરીલા છે સાપ છે આ બધા જે પ્રાણીઓ છે દીપડો ગરોળી આ બધા પ્રાણીઓ આ વર્ષા વિષુવવૃત્તીય પ્રદેશની અંદર જોવા મળતા હોય છે હવે અહીંયા અમુક પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપ્યા છે કે જે વિષુવવૃત્તીય પ્રદેશની અંદર રહેતા હોય છે તો એ ત્યાં કઈ રીતે અનુકૂલન સાધે છે ત્યાં એ લોકો કઈ રીતે રહી શકે છે બરાબર એમનું એ જે વાતાવરણ છે વિષુવવૃત્તીય પ્રદેશ એ એના સાથે કઈ રીતે તાલમેલ સાધે છે કઈ રીતે રહી શકે છે અનુકૂલન સાધે છે એડેપ્ટ કરી શકે છે બરાબર ઇંગ્લિશમાં કહેવાય એડેપ્ટેશન બરાબર તો અહીંયા પેલું છે રેડ આઈ ફ્રોગ બરાબર રેડ આઈ ફ્રોગ જે છે એ ફ્રોગ એટલે કે દેડકો દેડકાની જાતિ છે કે તેની જે આંખો હોય છે એ આંખો લાલ કલરની હોય છે લાલ રંગની હોય છે માટે એને રેડ આઈ આઈ એટલે આંખ બરાબર લાલ આંખ વાળો દેડકો બરાબર તો એ જે પ્રાણી છે તેના જે પગ હોય છે ને એ પગ ઉપર એની પગની નીચે ગાડી છે એટલે કે પેડ જેવી રચના તૈયાર રચના આવેલી હોય છે કે એ જે ગાડી જેવી જે રચના છે એ ચોટી જાય છે કોની સાથે તો જે વૃક્ષની ડાળી કે વૃક્ષ ઉપર ચડવાનું હોય તે આગળ તે ચોટી જાય એટલે કે નીચે પડવાના ભય રહેતો બરાબર તો ગાડી ઉત્પન્ન કરે છે અને એ જે ગાડી છે એના દ્વારા એ વૃક્ષ ઉપર ઉપર સુધી ચડી શકે છે એટલે કે વૃક્ષ ઉપર ચડવામાં મદદ કરતું હોય છે પછી છે વાંદરો બરાબર વાંદરાઓ તો વાંદરા
નીચે અહીંયા છે કે મેળો પાંદરો બરાબર કે જેની પૂંછડી લાંબી લાંબી છે અને પછી અહીંયા આપણે છે ટોકા ઉપર પક્ષી એટલે કે લાંબી ચાંચ ધરાવતો પક્ષી અને એની બાજુમાં છે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર બરાબર એના વિશે જોવાનું છે તો ટોકા ઉપર પક્ષીમાં શું છે કે લાંબી ચાંચ ધરાવે છે અને એ લાંબી ચાંચને હોય સેવા મદદરૂપ થાય છે કે એવી કોઈ વૃક્ષની ડાળી પર કે એ ડાળી ઉપર કે ત્યાં જઈને બેસી શકે એમ નહીં જો બેસી જાય તો એ ડાળી છે એ ઊંડી જાય બરાબર અને એ ડાળી તૂટે નહીં એટલા માટે શું કરે કે બીજી કોઈ જે ડાળી તૂટે એમ ના એવી હોય ભાગી જાય એવી ના હોય એ ડાળી ઉપર જઈને બેસે અને ત્યાં બેસીને એની લાંબી ચાંચ પડે જે કે એની બીજી ડાળી છે ત્યાંથી તે ખોરાક મેળવતો હોય છે તો ખોરાક મેળવવા માટે આ એની જે લાંબી ચાંચ છે એ એને મદદરૂપ થતી હોય એટલે કે ડાળી પરના ફળને એ કેવી ડાળી એનું ભોજન સહન કરી શકે તેની ના પણ નાજુક હોય ડાળી એવી ડાળ પરથી ખોરાક લેવા માટે આ ચાંચનો ઉપયોગ કરતી હોય છે ટોકા ઉપર પક્ષી બરાબર હવે અહીંયા બીજા પ્રાણીઓ જે છે એ એ જે પ્રાણીઓ આ વર્ષા પ્રદેશમાં છે તો એ જે પ્રાણીઓ જે છે એ સંવેદનશીલ અવાજ કરાવે એટલે કે એકદમ સૂક્ષ્મ કે સાંભળે કોઈ ખબર ના પડે એવા અવાજ હોય ને એટલા માટે એની સંવેદનશીલ હોય છે સંવેદન અનુભવ શક્તિ તીક્ષ્ણ નજર એકદમ તીક્ષ્ણ નજર હોય કે તે તરત જ જોઈ શકે પછી ઝાડી ચાંપી હોય એની આસપાસ સાથે ભળી જાય એવો ચામડી ખરો હોય કે આજુબાજુ જે વાતાવરણમાં જે ઉતું હોય આપણે જેમ કે કેમેરી હોય કાચે જે છે એ કે જેવા રંગના જેવા રંગ ઉપર કામેરા ઉપર બેસી એવું રંગે ધારણ કરી શકે છે તો એવી એની ચામડીનો રંગ હોય છે એ બદલવાની વ્યવસ્થા કે છદાવરણ છદ્માવરણ એને શું કહે છે છદ્માવરણ ધરાવે છે એવા પ્રાણીઓ છે કે જે શિકારથી રક્ષણ મેળવે છે આ જે રંગ બદલી શકે એના લીધે શું થાય શિકારીથી એમને રક્ષણ મળી રહે છે તો ઉદાહરણ તરીકે છે મોટી બિલાડીઓ અને જે સિંહ અને બાઘ જે છે ધ્વનિ પર અને જાડી ચામડી એટલે સંવેદનશીલ ચામડી ધરાવતા પ્રાણીઓ છે બરાબર હવે અહીંયા છે સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર એટલે કે એવો વાનર કે જેને સિંહ જેવી પૂંછડી હોય તો શું હોય કે પશ્ચિમ ઘાટના પ્રશાસનમાં આવે છે ત્યારે પશ્ચિમ ઘાટના અને તેના માથાથી ઘાલની દાઢી સુધી આ માથાથી ઘાલની દાઢી સુધી નો જે ભાગ હોય એ રૂપેરી સફેદ કેશ વાળી ધરાવે છે એટલે કે જે રીતે વાઘ સિંહની હોય એ રીતે વાળ ધરાવતું કેશ વાળી કેશ એટલે લાંબા એવા વાળ ધરાવતું હોય છે અને તે ઝડપથી ઊંચે ચડી શકે છે ઝડપથી ઊંચે ચડી શકે છે અને ખોરાક તરીકે છે એનું ફળ છે બીજ છે ફૂલ છે ડાળીઓ છે પાંદડા છે આ બધા ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે બરાબર અને બીજું શું છે કે બિલાડી નામનું જે ઝાડ છે એ ઝાડની નીચે જે ઝીંડાઓ રહે છે તે ઝીંડાઓને શોધીને એ ખાઈ શકે છે અને મોટા ભાગે એને ઝાડ ઉપર ખોરાક મળી રહેતો હોય છે માંડેલે જમીન ઉપર આવતું નથી મોટા ભાગે ઝાડ ઉપર જ એનું જીવન ગુજારે છે જમીનની ઉપરનું કોક જ અને આવતું બરાબર પછી છે હાથી અહીંયા ગ્લાસ ટોપિક છે આપણો હાથી હાથી શું છે કે એની સૂંઢ જે છે એનો નાક તરીકે ઉપયોગ કરે છે અને એ સંવેદનશીલ એટલે કે ગંધ સંવેદનશીલ ઝડપથી ગંધ બાકી શકે છે અને ખોરાક પકડવામાં એ સૂંઢનો ઉપયોગ કરતું હોય છે હવે એનો જે ખોરાક છે એ પ્રિય છે વૃક્ષની છાલ તો એ વૃક્ષની જે છાલ છે એ ઉકેલવા માટે એ એના જે દાંત છે બે મોટા દાંત એ દાંતનો ઉપયોગ કરતું હોય છે એ રૂપાંતરિત દાંતનો ઉપયોગ કરે છે ખોરાક માટે હરીફાઈને સહેલાઈથી સાંભળી શકે છે એટલે કે ખોરાક મેળવવા માટે શિકાર કરવા માટે એ સંવેદનશીલ સંવેદનશીલતા ધરાવે છે બરાબર મોટા કાનના તેના કાન આપણને ખબર છે કે કેવા છે સુપણા જેવા કાન હોય છે તો એ જે કાન છે એ અત્યંત મૃદુ અવાજ મૃદુ એટલે કે કોઈ અર્થમાં એકદમ ધીમો અવાજ જે હોય એવો પણ એ સાંભળી શકે છે એના મોટા કાનના લીધે તો મૃદુ અવાજ પણ સાંભળી શકે છે અને લાસ્ટ છે વર્ષાવનની અંદર જે ગોળક અને ભેજવાળી આબોહવામાં ગરમ અને ભેજવાળી આબોહવામાં હોય એ વખતે એનું શરીર ઠંડુ રહે એ ઠંડુ રાખવા માટે
ઇન્ટરવ્યુ જોઈ કે હાથી છે સિંહથી કુછ ભી તરહ તો આના તો કલના પક્ષી કાના ને રેડાઈટ આ બધા પ્રાણી પક્ષીઓ એવા છે કે જે વિષુવવૃત્તીય વર્ષા પાલનની અંદર રહેતા હોય છે અને ત્યાં લોકો અનુકૂલન સાથે વિધિ